વિદ્યાર્થી મિત્રો જય ગુરુદેવ, નમસ્કાર. આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 4નું પહેલું ચેપ્ટર, જેનું નામ છે નાવડી ચાલ. આગળના વિડીયોમાં આપણે આ પાઠની સમજૂતી મેળવી લીધી હતી, તો આજે આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે એ આપણે આજે જોવાના છે. તો સૌપ્રથમ હું તમને આ પાઠની ટૂંકમાં સમજૂતી આપી દઉં છું અને પછી આપણે પ્રશ્નો વન બાય વન જોઈશું. તો પાઠનું નામ છે નાવડી ચાલી. નાવડી, નાવડી એટલે કે હોડી, નાવડીને હોડી પણ કહી શકાય. તો આમાં 5 મિત્રો હોય છે, કીડી, ઉંદર, પિલ્લુ, ડેટકો અને ભમરો. આ 5 મિત્રો ખૂબ જ નજીકના મિત્રો હોય છે અને એક વખત આ 5 મિત્રો ફરવા નીકળે છે. તો ફરતા ફરતા એક સરોવર પાસે આવીને ઊભા રહી જાય છે. તો સરોવરમાં સરસ મજાનું પાણી હોય છે અને આ પાણી જોઈને ડેડકો હોય છે એ ખૂબ જ ખુશ થઈ જાય છે. ડેડકો હોય છે એ ખૂબ જ પાણી જોઈને ખુશ થઈ જાય છે અને તમને ખબર છે કે ડેડકો હોય છે એને તરતા આવડતું હોય છે અને પાણી જોઈને એને પાણીમાં તરવાની ખૂબ જ મજા આવે છે. તો ડેડકો પાણી જોઈને પાણીમાં કૂદી પડે છે અને પછી આ 4 મિત્રોને અંદર આવવા માટે બોલાવે છે. તો પિલ્લુ, ઉંદર, ભમરો અને કીડી આ 4ને તરતા આવડતું નથી, તેથી તે નિરાશ થઈ જાય છે અને દેડકાને કહે છે કે અમને તો તરતા આવડતું નથી. ત્યારે દેડકો હોય છે એના ઉપર હસી પડે છે અને કહે છે, એનો મજાક ઉડાવે છે કે તમને તરતા નથી આવડતું. અને ત્યારે આ 4 મિત્રો હોય છે એ એક ઉપાય કરે છે અને આયોજન કરે છે કે આપણે એક નાની એવી સરસ મજાની નાવડી બનાવીએ. નાવડી એટલે કે હોડી. તો 4 મિત્રો હોય છે એ હોડી બનાવવાનું નક્કી કરે છે અને આયોજન કરે છે. અને ઉંદર હોય છે એ નાની એવી નાળિયેરની કાચલી લઈ આવે છે. કીડી હોય છે એ લાંબી નાનકડી લાકડી લઈ આવે છે. ભમરો હોય છે એ લાંબી દોરી લઈ આવે છે અને પિલ્લુ હોય છે એ પાંદડું લઈ આવે છે. આ બધી જ વસ્તુ ભેગી કરીને મહેનત કરીને નાવડી બનાવે છે અને પછી સરોવરમાં નાવડીમાં બેસી જાય છે અને પછી સરોવરમાં સેર કરવા માટે જતા રહે છે. અને જ્યારે દેડકો જોવે છે ત્યારે એને પણ નવાઈ લાગે છે, પણ એની નાવડી સુધી પહોંચી શકતો નથી અને દેડકો તરી તરીને થાકી જાય છે. પણ એની નાવડી સુધી દેડકો પહોંચી શકતો નથી અને પછી તેને પસ્તાવો થવા લાગે છે કે મેં એમનો મજાક ઉડાવ્યો. તો આવી રીતે નાવડી ચાલી આ પાઠ આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા. હવે આપણે આજે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જોવાના છે. તો વન બાય વન આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન એક, સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે. તો પહેલો જ વિકલ્પ આપણે આપવામાં આવ્યો છે કે સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું. સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું. તો 3 ઓપ્શન આપવામાં આવ્યા છે કે પિલ્લુ, ઉંદર અને દેડકો. 3 ઓપ્શન આપ્યા છે, પિલ્લુ, ઉંદર અને દેડકો. તો એનો આન્સર આવશે દેડકો. બીજો વાક્ય આપણે આપ્યું છે કે પિલ્લુ, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું. પિલ્લુ, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું. તો એના પણ 3 ઓપ્શન આપ્યા છે, નાવડી, પતંગ કે ઘર. નાવડી, પતંગ કે ઘર. તો એનો જવાબ આવશે નાવડી. તો પિલ્લુ, ઉંદર, કીડી અને ભમરાએ નાવડી બનાવવાનું વિચાર્યું. ત્રીજું વાક્ય છે કે નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું. નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું. તો એમાં પણ 3 ઓપ્શન આપ્યા છે, પિલ્લુ, ઉંદર કે કીડી. પિલ્લુ, ઉંદર કે કીડી. તો નાળિયેરની કાચલી ઉંદર લઈ આવ્યું. આપણે વાર્તામાં જોયું હતું, પાઠમાં જોયું હતું કે નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું હતું, તો કે ઉંદર લઈ આવ્યું હતું. 3 ઓપ્શન આપણે જોઈ લીધા છે. હવે છે પ્રશ્ન 2 છે, એક એક વાક્યમાં જવાબ આપો. પહેલો જ પ્રશ્ન આપવામાં આવ્યો છે, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા. કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા. તો આખા વાક્યમાં વ્યવસ્થિત રીતે આપણે જવાબ આપવાનો છે કે કીડી અને ભમરા સાથે ઉંદર, પિલ્લુ અને દેડકો ફરવા નીકળ્યા હતા. બીજી વખત રિપીટ કરીએ, કીડી અને ભમરા સાથે પિલ્લુ, ઉંદર અને દેડકો ફરવા નીકળ્યા હતા. બીજો પ્રશ્ન છે, પાણીમાં કોણ કૂદી પડ્યું. પાણીમાં
કોણ કૂદી પડ્યું? તો આખા વાક્યમાં આપણે જવાબ આપીએ કે પાણીમાં દેડકો કૂદી પડ્યો. જ્યારે આ પાંચે મિત્રો ફરવા નીકળ્યા હોય છે અને સરોવરમાં પાણી જોઈ જાય છે ત્યારે દેડકો ખૂબ ખુશ થઈ જાય છે અને પાણી જોઈને દેડકો પાણીમાં કૂદી પડે છે. ત્રીજો પ્રશ્ન છે કે તરતા કોને કોને આવડતું ન હતું? તરતા કોને કોને આવડતું ન હતું? તો એનો આન્સર છે કે તરતા પીલું, ઉંદર, કીડી અને ભમરાને ન આવડતું હતું. તર કીડી, ઉંદર, ભમરા અને પીલુંને તરતા નહોતું આવડતું. બરાબર છે. હવે છે ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન છે, પીલું ઝડપથી શું લઈ આવ્યું? પીલું ઝડપથી શું લઈ આવ્યું? તેનો આન્સર છે કે પીલું ઝડપથી પાંદડું લઈ આવ્યું. પીલું ઝડપથી પાંદડું લઈ આવ્યું. એના પછી પાંચમો પ્રશ્ન છે. પાંચમો પ્રશ્ન છે, નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? કે નાવડી બનાવવા ભમરો લાંબી દોરી લઈ આવ્યો. નાવડી બનાવવા ભમરો લાંબી દોરી લઈ આવ્યો. પાંચ પ્રશ્ન આપણે જોઈ લીધા. હવે આપણે પાંચે પ્રશ્નો એક વખત ફરીથી રિપીટ કરીએ. પહેલો પ્રશ્ન છે, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? તો કીડી અને ભમરા સાથે પીલું, ઉંદર અને દેડકો ફરવા નીકળ્યા હતા. કીડી અને ભમરા સાથે પીલું, ઉંદર અને દેડકો ફરવા નીકળ્યા હતા. બીજો પ્રશ્ન છે, પાણીમાં કોણ કૂદી પડ્યું? પાણીમાં કોણ કૂદી પડ્યું? તો કે પાણીમાં દેડકો કૂદી પડ્યો. ત્રીજો પ્રશ્ન છે, તરતા કોને કોને આવડતું ન હતું? તરતા કોને કોને આવડતું ન હતું? તો કીડી, ભમરો, ઉંદર અને પીલુંને તરતા ન આવડતું હતું. ચોથો પ્રશ્ન છે, પીલું ઝડપથી શું લઈ આવ્યું? પીલું ઝડપથી શું લઈ આવ્યું? તો આન્સર છે કે પીલું ઝડપથી પાંદડું લઈ આવ્યું. પાંચમો પ્રશ્ન છે, નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? તો આન્સર છે કે નાવડી બનાવવા ભમરો લાંબી દોરી લઈ આવ્યો. નાવડી બનાવવા ભમરો લાંબી દોરી લઈ આવ્યો. આપણે એકથી પાંચ પ્રશ્ન એક એક વાક્યના જોઈ લીધા. હવે આપણે પ્રશ્ન ત્રણ જોઈએ. પ્રશ્ન ત્રણ છે, બે ત્રણ વાક્યમાં જવાબ આપો. બે ત્રણ વાક્યમાં જવાબ આપો. પહેલો જ પ્રશ્ન છે કે નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? આખા વાક્યમાં સરસ રીતે આપણે બે ત્રણ વાક્યમાં જવાબ આપવાનો છે. તો આપણે જવાબ લખીએ કે નાવડી બનાવવા ઉંદર નાળિયેરની કાચલી, કીડી નાની લાકડી, ભમરો લાંબી દોરી અને પીલું પાંદડું લઈ આવ્યું. ફરી વખત આપણે આ પ્રશ્ન રિપીટ કરીએ કે નાવડી બનાવવા ઉંદર નાળિયેરની કાચલી, કીડી નાની લાકડી, ભમરો લાંબી દોરી અને પીલું પાંદડું લઈ આવ્યું. હવે બીજો પ્રશ્ન છે, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ નાવડી કેવી રીતે બનાવી? પીલું, ઉંદર, કીડી અને ભમરાએ નાવડી કેવી રીતે બનાવી? તો આપણે આન્સર સરસ રીતે આપીશું કે પીલું, ઉંદર અને કીડી નાવડી મહેનત કરીને બનાવી. પીલું પાંદડું લઈ આવ્યું, ઉંદર નાળિયેરની કાચલી લઈ આવ્યો, કીડી નાનકડી લાકડી લઈ આવી અને ભમરો લાંબી દોરી લઈ આવ્યો. બધી જ વસ્તુ ભેગી કરીને સરસ રીતે નાવડી બનાવી. હવે છે પ્રશ્ન ચાર. પ્રશ્ન ચાર છે, ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન ચાર આપણને આપવામાં આવ્યો છે, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં સાચો જવાબ આપણે લખવાનો છે. તો પહેલી છે કે ખાલી જગ્યાને તરતા આવડતું હતું. ખાલી જગ્યાને તરતા આવડતું હતું. તો ખાલી જગ્યામાં આપણે દેડકો લખીશું, કારણ કે દેડકાને તરતા આવડતું હતું. ઉંદર, પીલું અને ભમરા કે ગીડીને તરતા આવડતું ન હતું. તો ખાલી જગ્યામાં દેડકો આવશે. હવે બીજી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાએ નાળિયેરની કાચલી લઈ આવ્યો. ખાલી જગ્યા નાળિયેરની કાચલી લઈ આવ્યો. તો તમને ખબર છે કે નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું હતું? તો કે નાળિયેરની કાચલી ઉંદર લઈ આવ્યો હતો. તો ખાલી જગ્યામાં ઉંદર આવશે. હવે ત્રીજી ખાલી જગ્યા છે, પીલું ખાલી જગ્યા લઈ આવ્યું. પીલું
ખાલી જગ્યા લઈ આવ્યું તો તેમાં પાંદડું આવશે, કારણ કે તમને ખબર છે કે પાંદડું કોણ લઈ આવ્યું હતું, તો કે પાંદડું પીલુ લઈ આવ્યો હતો, પીલુ એટલે કે મરઘીનું બચ્ચું। હવે ત્રણ ખાલી જગ્યા આપણે જોઈ લીધી, હવે છે ખરા ખોટા। સાચા વિકલ્પની સામે રાઈટ કરવાનું છે ને ખોટા વિકલ્પની સામે રોંગ કરવાનું છે। સાચા વાક્યની સામે આપણે રાઈટ કરીશું। તો પહેલું જ વાક્ય આપવામાં આવ્યું છે કે ઉંદરને તરતા આવડતું હતું, ઉંદરને તરતા આવડતું હતું, તો આ વાક્ય રોંગ થશે એટલે કે ખોટું થશે, કારણ કે ઉંદરને તરતા આવડતું ન હતું। હવે બીજું વાક્ય છે કે કીડી એક લાકડી લઈ આવી, કીડી એક લાકડી લઈ આવી, તો આ વાક્ય સાચું છે, કારણ કે કીડી એક લાંબી લાકડી લઈ આવી હતી। હવે ત્રીજું છે કે સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે નહીં, સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે નહીં, તો આ વાક્ય રોંગ છે, કારણ કે આપણે આગળના વિડીયોમાં આપણે જે ચેપ્ટર જોયું ને વાર્તા જોઈ એમાં આપણે છેલ્લે વાર્તા ઉપરથી બોધ મળે છે કે સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા ચોક્કસ મળે છે, તો આ વાક્ય અહીં રોંગ થશે। ચોથું વાક્ય છે કે દેડકાને હસવા પર પસ્તાવો થવા લાગ્યો, દેડકાને હસવા પર પસ્તાવો થવા લાગ્યો, તો આ વાક્ય સાચું છે। તો એકથી ચાર આપણે ખરા ખોટા અહીં જોયા, રોંગ રાઈટ જોયા। હવે આપણે પ્રશ્ન છ જોઈશું। પ્રશ્ન છ છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે। પહેલું ચકલી આપણને આપવામાં આવી છે, પહેલો શબ્દ ચકલી આપવામાં આવ્યો છે, તો આપણે એનું વાક્ય બનાવવાનું છે। તો ચકલી ચીચી કરે છે એ આપણે વાક્ય બનાવ્યું, ચકલી ચીચી કરે છે। બીજો શબ્દ આપણને આપવામાં આવ્યો છે ઉંદર, તો ઉંદર ચૂંચું કરે છે, ઉંદર ચૂંચું કરે છે। હવે ત્રીજો શબ્દ છે કબૂતર, કબૂતર એક પક્ષી છે, તો કબૂતર ઘૂઘૂ કરે છે, કબૂતર ઘૂઘૂ કરે છે। હવે એના પછીનો શબ્દ છે ભમરો, ભમરો પણ એક જીવ છે, ભમરો તો કે ભમરો ગુણગુણ કરે છે, ભમરો ગુણગુણ કરે છે। હવે છે કાગડો, તો કાગડો કાકા કરે છે, કાગડો કાકા કરે છે। તો બધા જ પ્રશ્નો શબ્દ ઉપરથી આપણે અહીં વાક્ય બનાવ્યા। ફરી વખત એક રિપીટ કરી લઈએ કે ચકલી, તો ચકલી ચીચી કરે છે, ઉંદર તો ઉંદર ચૂંચું કરે છે, કબૂતર કબૂતર ઘૂઘૂ કરે છે, ભમરો ભમરો ગુણગુણ કરે છે, અને કાગડો કાગડો કાકા કરે છે। તો આપણે એકથી પાંચ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવ્યા। હવે આપણે પ્રશ્ન સાત જોઈશું। આ બધા જ પ્રશ્નો સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે। તો પ્રશ્ન સાત છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, કાઉન્ટ્સમાં આપને તેના જવાબ આપેલા છે, અને સૌ પ્રથમ આ જવાબ હું એક વખત વાંચી જાઉં છું અને પછી આપણે નીચેની ખાલી જગ્યા જોઈશું। તો જવાબમાં બોર્ડ, રાફડો, દર, માળો, વાડો અને ઘર, આ છ શબ્દો આપણને આપવામાં આવ્યા છે। ફરી વખત રિપીટ કરી દઉં, બોર્ડ, રાફડો, દર, માળો, વાડો અને ઘર, આટલી વસ્તુ આપણને આપવામાં આવી છે। તો પહેલો જ આપણે વાક્ય જોઈએ કે ઉંદરનું રહેઠાણ, ઉંદર ક્યાં રહે, તો ઉંદરનું રહેઠાણ, તો ઉંદરનું રહેઠાણ દર કહેવાય। બીજું છે વાઘ વરુનું રહેઠાણ, વાઘ અને વરુ ક્યાં રહે, તો એનું રહેઠાણ છે બોર્ડ, એ બોર્ડમાં રહે છે। ત્રીજું છે પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે, પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે, તો એ માળો કહેવાય। ચોથું છે બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તે, બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તે વાડો કહેવાય। પાંચમું છે માણસનું રહેઠાણ, માણસનું રહેઠાણ, તો માણસનું રહેઠાણ ઘર કહેવાય, આપણે માણસ છીએ તો આપણે ઘરમાં રહીએ છીએ, તો માણસનું રહેઠાણ ઘર કહેવાય। છઠ્ઠું છે સાપનું રહેઠાણ, સાપનું રહેઠાણ રાફડો કહેવાય, કારણ કે સાપ રાફડામાં રહે છે। તો આપણે અહીં છ વાક્ય જોયા। હવે પ્રશ્ન છે આઠ,
પ્રશ્ન 8 છે, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં આપણે વાક્ય વાંચું છું અને પછી આપણે તેના જવાબ આપીશું. તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ. અહીં જે આપણને વાક્ય આપવામાં આવ્યો છે ને તેનો પ્રકાર આપણે લખવાનો છે. તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એને શું કહીશું? તો કે એને માસ કહેવાય, એટલે કે મહિના કહેવાય. બીજું છે સફરજન દાડમ કેરી, સફરજન દાડમ કેરી, તો આને ફળ કહીશું. તો ખાલી જગ્યામાં આપણે ફળ લખીશું. ત્રીજું છે રાતો પીળો લાલ, રાતો પીળો લાલ, તો એને આપણે રંગ કહીશું. તો ખાલી જગ્યામાં રંગ લખીશું. શિયાળો ઉનાળો ચોમાસું, શિયાળો ઉનાળો ચોમાસું, તો આને આપણે ઋતુ કહીશું. તો ખાલી જગ્યામાં ઋતુ લખીશું. હવે પાંચમું છે કાકા ફુવા માસી, કાકા ફુવા માસી, તો આને આપણે સંબંધ કહીશું. તો ખાલી જગ્યામાં આપણે સંબંધ લખીશું. એના પછી છઠ્ઠું છે દૂધી કારેલા ભીંડી, દૂધી કારેલા ભીંડી, તો આને આપણે શાકભાજી કહીશું. તો ખાલી જગ્યામાં આપણે શાકભાજી લખીશું. એના પછી છે મોર પોપટ કાબર, મોર પોપટ કાબર, તો આને આપણે પક્ષી કહીશું. તો ખાલી જગ્યામાં આપણે પક્ષી લખીશું. તો આપણે 1 થી 7 વાક્ય અહીં જોયા અને એના જવાબ પણ આપણે ખાલી જગ્યામાં લખ્યા. હવે આપણે પ્રશ્ન 9 જોઈએ. પ્રશ્ન 9 છે નીચેના શબ્દોના સમાનાર્થી લખો, નીચેના શબ્દોના સમાનાર્થી લખો. તો આપણે જે શબ્દ આપણને આપવામાં આવ્યા છે તેના સમાનાર્થી લખવાના છે. તો પહેલો જ શબ્દ આપણને આપવામાં આવ્યો છે પાણી, તો પાણીનું સમાનાર્થી થશે જળ, પાણીનું સમાનાર્થી થશે જળ. બીજું છે મજા, મજા એટલે કે આનંદ, તો મજાનું સમાનાર્થી થશે આનંદ. ત્રીજું છે લાકડી, લાકડી, તો લાકડીનું સમાનાર્થી થશે સોટી, લાકડીનું સમાનાર્થી થશે સોટી. હવે છે ચોથો, ચોથો શબ્દ, ચોથો શબ્દ છે નાવડી, નાવડી, તો એ આપણે આગળ જોયું કે નાવડીનું સમાનાર્થી થશે હોડી, નાવડીનું સમાનાર્થી થશે હોડી. એના પછી પાંચમો શબ્દ આપવામાં આવ્યો છે પાંદડું, પાંદડું, તો પાંદડાના બે સમાનાર્થી થશે, પાંદડાના સમાનાર્થી થશે પર્ણ અથવા પાન, પર્ણ અથવા પાન. અને છેલ્લું સમાન શબ્દ આપણને આપવામાં આવ્યો છે માથું, તો માથાનો સમાનાર્થી થશે મસ્તક, એના પણ બે સમાનાર્થી થાય છે મસ્તક અને શિર, બંનેમાંથી તમે એક પણ લખી શકો છો. તો માથાનો સમાનાર્થી થશે મસ્તક અથવા શિર. તો આપણે 1 થી 6 સમાનાર્થી શબ્દ અહીં જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ના પહેલા ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીના પ્રશ્ન આપણે બધા આજે જોઈ લીધા અને હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયા હશે. તો વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ, નમસ્કાર.